અને હવે નજર કરીએ સમાચાર સુપર ફાસ્ટ પર. તો સૌરાષ્ટ્રમાં મનમૂકીને વરસી રહ્યા છે મેઘરાજા. સીઝનમાં અત્યાર સુધી કુલ 136 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો, જેમાં સૌથી વધુ દ્વારકાના ભાંડવડમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો. જામજોધપુરમાં 9 ઇંચ, કલ્યાણપુરમાં 8 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકામાં 12 મે ખાંગા થયા. દ્વારકાનું ભાંડવડ 12 ઇંચ વરસાદથી જળબંબાકાર. જામજોધપુરમાં 7 ઇંચ વરસાદ. શાળા કોલેજોમાં રજા. પોરબંદરમાં વરસાદની ધોધમાર બેટિંગ યથાવત. સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 41 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો રાણાવાવમાં 36 ઇંચ, કુતિયાણામાં તાલુકામાં 36 ઇંચ. જિલ્લામાં વધુ વરસાદના કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા, જોકે ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું. પોરબંદરમાં વરસાદી માહોલના નયનરમ્ય દ્રશ્યો. બરડા ડુંગરમાં પડ્યો વરસાદ. ખોડિયાર મંદિર પાસે પાણીનો પ્રવાહ. ધોધરૂપે વહ્યા પાણી. ભારે વરસાદને કારણે પોરબંદર તાલુકાના સોઢાણા મજવાણા ગામ વચ્ચે આવેલ કુંજવેલ પુલ ખાતે 7 લોકો કારમાં ફસાયા, જે તમામને પ્રાંત અધિકારી પોરબંદરના નેતૃત્વમાં એનડીઆરએફ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા જતા મોટી માત્રામાં પાકને નુકસાન થયું. ગીર પંથક અને બરડા વિસ્તારમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું. પાકમાં સતત પાણી ભરાવાને કારણે પાક નિષ્ફળ ગયો. મગફળી કપાસ સહિતના પાકોને ભારે નુકસાન. માંગરોળના ગીર પંથકમાં વરસાદે સા તારાજી સર્જી છે, ત્યારે લોકો નહીં પરંતુ વન્યજીવોને પણ પડી મુશ્કેલી. 150થી વધુ હરણાઓ જીવ બચાવવા આમથી તેમ દોડતા જોવા મળ્યા. સમગ્ર પંથકમાં પાણી પાણી હોવાથી પ્રાણીઓ પણ કઈ તરફ જવું તેને લઈને મૂંઝવણમાં. મોરબીના અજીતગઢ ગામમાં 23 ખેતમજૂરો ફસાયા. રાજકોટથી એનડીઆરએફની ટીમ બોલાવાઈ. સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી. હેલિકોપ્ટરથી બચાવ કામગીરી કરવાની માંગ. મામલતદાર ટીડીઓ ઘટનાસ્થળે જઈને રેસ્ક્યુ કર્યું. રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ આપ્યું નિવેદન. ભારે વરસાદને પગલે સરકાર સમીક્ષા કરશે, સર્વે કરશે, સર્વે બાદ અસરગ્રસ્તોને સહાય કરશે. 4 વીમા કંપનીઓને કામગીરી સોંપાઈ છે. પાટણ જિલ્લામાં સતત 5 દિવસથી વરસાદ. રાધનપુરમાં 6 ઇંચ, પાટણમાં 4 ઇંચ વરસાદ. ગરનાળામાં રેલવે ગરનાળામાં પાણી ભરાયા. વાહન વ્યવહાર બાધિત થયો. ગુજરાતમાં વરસાદી માહોલ. નડિયાદમાં પવન સાથે શરૂ થયો વરસાદ. વાદળછાયા વાતાવરણમાં ખાબક્યો વરસાદ. સાબરકાંઠામાં ઈડર, હિંમતનગર અને વિજયનગરમાં પડ્યો 1-1 ઇંચ વરસાદ. 1 કલાકમાં પડ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. નવસારીમાં સતત બીજા દિવસે ભારે વરસાદનો માહોલ યથાવત. શહેરમાં સતત વરસાદી ઝાપટા યથાવત. ફરી વરસાદી માહોલ બનતા રસ્તા ઉપર ફરી વળ્યા પાણી. વરસાદને પગલે ગરબા આયોજકો ચિંતામાં. પંચમહાલના હાલોલ, કાલોલ અને ગોધરામાં વરસાદી ઝાપટા. ક્યાંક હળવા તો ક્યાંક ભારે ઝાપટા સાથે વરસાદી આગમન. વાતાવરણમાં ગરમી અને ઠંડકનો સમન્વય. વરસાદી આગમનને પગલે ખેલૈયાઓ ચિંતિત. મોરબીના માળિયામિયાણા અને નાના દહીસરા ગામે ફસાયેલો છકડો રિક્ષાને બહાર કાઢવામાં આવી. નાના દહીસરા ગામના ગ્રામજનોએ છકડો રિક્ષામાં ફસાયેલ એકને બચાવ્યો, તો તંત્રની રેસ્ક્યુ ટીમે 2 કલાકની જહેમત બાદ અન્ય એકને બચાવ્યો. ગીર પંથકમાં વરસાદ સર્જી તારાજી. ભાદર નદી કિનારે આવેલા 30 ગામોમાં ફરી વળ્યા વરસાદી પાણી. તે પૈકીનું 1 ગામ એટલે થેબડા ગામ, કે જ્યાં નદીના પાણી ઘૂસી આવતા લોકો ઊંચી જગ્યા પર સ્થળાંતર થઈ ગયા, તો કેટલાક લોકો તેમના ઘર છોડવા પણ તૈયાર નથી. તો જૂનાગઢની ઉબેણ અને ભાદર નદીમાં ઘોડાપુરની સ્થિતિ. માણાવદર તેમજ માંગરોળના ગીર પંથકમાં ભરાયા પાણી. 10-15 ગામના ખેતરોમાં ફરી વળ્યા પાણી. પોરબંદર હાઈવે પર પાણી ભરાતા હાઈવે કરાયો બંધ. આ તરફ બનાસકાંઠાના ભાભરમાં ભારે વરસાદ. 6 કલાકમાં 5 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી. રાજકોટના ગોંડલના રાણીસિક્કા ગામની ઘટના. કોઝવેમાં ફસાયું ટ્રેક્ટર. ગ્રામજનોએ ટ્રેક્ટરને દોડા વડે બાંધી બહાર કાઢ્યું. પોરબંદરમાં તણાઈ કાર. પોરબંદરના સોઢાણાની ઘટના. પાણીના પ્રવાહમાં તણાઈ કાર. કારમાં સવાર માતા પિતા અને પુત્રના મૃત્યુની ખબર. પોરબંદરના દરિયા કિનારાના ગામોમાં વરસાદી પાણીએ તારાજી સર્જી. કુતિયાણાના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ જતા અનેક ઘર થયા જળમગ્ન. ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું. એનડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. અમરેલીના સાકરોડી ડેમ પહેલીવાર ઓવરફ્લો થયો. ડેમ છલકાતા શિવ મંદિર પાણીમાં ગરકાવ. સાકલેશ્વર શિવ મંદિર અડધું પાણીમાં ડૂબ્યું, તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો. શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. સાઉથ બોપલ ઉપરાંત રૂમા, એસજી હાઈવે, સરખેજ, મકરબા, સેટેલાઇટ તમામ જગ્યાએ વરસાદ છે.
રાજકોટના ધોરાજી ભાદર બે ડેમમાં પાણીની આવક, ડેમના 8 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા, 52,000 ક્યુસેક પાણીની આવક જાવક. અમરેલી ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ખાંભાના નાનુડી, ભાડ, વાકિયા, તાંતળિયા, પીપળવા સહિતના ગામોમાં વરસાદ, ખાંભા ગીરના વાકિયા અને સ્થાનિક નદીમાં આવ્યું પૂર, અવિરત વરસાદથી ખેતીના પાકને નુકસાન થવાને કારણે ખેડૂતો થયા ચિંતિત. આણંદમાં વહેલી સવારથી વરસાદ ચાલુ, ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, નવરાત્રીના બીજા દિવસે પણ વરસાદ યથાવત. પાટણ જિલ્લામાં સતત 5 દિવસથી મેઘમહેર યથાવત, મોડી રાતથી રાધનપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, સાથે જિલ્લાના અન્ય 8 તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદ, ચોમાસામાં આવેલા પાકને લઈને જગતનો તાપ ચિંતાતુર. મહેસાણામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો બીજી બાજુ ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટી માત્રામાં નુકસાન. ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ, કડાકા ભડાકા સાથે વરસાદ, અમુક વિસ્તારોમાં વીજળી ગુલ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મોજ નદીમાં ભારે પૂર, ઉપલેટા તાલુકાના ગઢડાની ઘટના, પૂરમાં ફસાયો રિક્ષા ચાલક, ગ્રામજનોએ બચાવ્યો જીવ, વેણુ નદીના ધસમસતા પ્રવાહમાં રિક્ષા ફસાઈ. રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન, પડધરી તાલુકાના અમરેલી ગામે ખેડૂતોને પાકમાં નુકસાન થયું, અડદના પાકને થયું નુકસાન, તો ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન. હળવદનું બ્રાહ્મણી બે ડેમ ઓવરફ્લો, 5 દરવાજા 2 ફૂટ ખોલાયા, ઉપરવાસથી પાણીની ભારે આવક, હળવદમાં ભારે વરસાદને પગલે તંત્રએ એલર્ટ, સુંદરવડ, પાંડતીરથ, સુસવાવને કરાય એલર્ટ, કેદારીયા, ધનાળા, રાયસંગપુરને કરાય એલર્ટ, મયુરનગર, ચાડધરા, તીકરને કરાયા એલર્ટ. બનાસકાંઠામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં કાંકરિયામાં 10 મિલીમીટર, થરાદમાં 10, દિયોદરમાં 24, પાલનપુરમાં 10, ભાભરમાં 44, લાખણીમાં 4, વડગામમાં 14, સુઈગામમાં 20 મિલીમીટર વરસાદ, દિયોદર જેતરાળ રોડ પર વૃક્ષો થયા ધરાશાયી. ધોધમાર વરસાદ છે, વહેલી સવારથી ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો, ભારે વરસાદને રસ્તા પર વિઝિબિલિટી ઘટી, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, તો કેટલાક વાહન ચાલકો વરસાદને લઈને રસ્તા વચ્ચે અટવાયા. સુરતમાં વરસાદને લઈને પાણી ભરાયા, વરસાદને લઈને ઉધનામાં પાણી ભરાયા, પાણી ભરાતા લોકો હેરાનગતિ. સુરતના ઉકાઈ ડેમની જળસપાટી ભયજનક થઈ, ઉપરવાસમાંથી સતત પાણી આવતા સપાટીમાં વધારો થયો, ઉકાઈ ડેમની સપાટી 344.16 ફૂટ પર પહોંચી, ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ. સુરતનો કોઝવે ઓવરફ્લો સતત 65 દિવસથી થઈ રહ્યો છે ઓવરફ્લો, કોઝવે 6 મીટરે ભયજનક સપાટીએ આજે 8.14 મીટર ઉપરથી વહી રહ્યો છે, તો 2.14 મીટર ઓવરફ્લો થયો. રાંદેર અને કતાર ગામ લો લેવલ બ્રિજ 65 દિવસ પાણીમાં ગરકાવ, જ્યારે તાપી નદી 2 કાંઠે વહી. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના સાતાપુર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફ્લો થતા અનેક સ્થળોમાં ભરાયા પાણી, યાત્રાધામ હર્ષદમાં 4 થી 5 ફૂટ ઘૂસ્યા પાણી, હાલ પણ 2 થી 3 ફૂટ પાણી દુકાનોમાં ભરાયેલા, હર્ષદી માતાજીના મંદિરે લોકો દર્શન કર્યા વગર પરત ફર્યા. ખંભાળિયામાં ભારે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ, ઉપરવાસથી ભારે વરસાદ, ગી ડેમ થયો ઓવરફ્લો. મહેસાણાના ખેરાલુના વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદની થઈ શરૂઆત, વાતાવરણમાં પ્રસરી ઠંડક, પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ. પોરબંદરમાં એનડીઆરએફની ટીમે 7 લોકોનું કર્યું રેસ્ક્યુ, કુતિયાણાના વાડી વિસ્તારમાંથી કર્યું રેસ્ક્યુ, પાણી ભરાઈ જતા બાળકીનું કરાયું રેસ્ક્યુ. અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગાતરવડી નદીમાં બીજી વાર પૂર આવ્યું, સતત વરસતા વરસાદથી જગતનો તાત ચિંતિત. નાંગધ્રાનો ફલકુ ડેમ પહેલીવાર ઓવરફ્લો થયો, ઈસદરા, માલવણ સહિતના 4 ગામોને એલર્ટ કરાયા, નાયકા ડેમના 2 દરવાજા ખોલાયા, તો નિભાણી ડેમ ઓવરફ્લો, સબુરી અને બ્રાહ્મણી વડોદ સહિત ડેમની સપાટી ઓવરફ્લો થવાની તૈયારીમાં. અમરેલીમાં ધોધમાર વરસાદ, બાબરામાં ભારે વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપુર. અમરેલીના વડિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, વડિયાના સુરવો ડેમમાં પાણીની ભરપૂર આવક, સુરવો ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા, તો નીચાણવાળા 5 ગામો એલર્ટ કરાયા. જૂનાગઢમાં મેઘતાંડવ, સતત વરસાદથી પાણી, મોડી રાતથી તસવીરો આવી સામે. જૂનાગઢના માણાવદર તેમજ માંગરોળના ઘેર પંથકમાં પાણી, ઉબેણ અને ભાદર નદીમાં આવ્યા પૂર, તો 10 થી 15 ગામોના પૂરના પાણીમાં ખેતરમાં ઘૂસી ગયા. અમદાવાદમાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો, એક તરફ અમદાવાદીઓ ગરબામાં ઝૂમવા માંગે છે અને બીજી તરફ વરસાદ રંગમાં ભંગ પાડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આખી રાત વરસાદ વરસતો રહ્યો, વહેલી સવારે પણ વરસાદ પવન સાથે આવ્યો. જૂનાગઢના ધંધુસર નજીક ઉબેણ નદીમાં 4 લોકો ફસાયા, મંડળીમાં દૂધ આપવા જતા પાણીમાં ફસાયા, કોર્પોરેશનની ફાયર ટીમે કર્યું રેસ્ક્યુ, તમામને સહી સલામત રીતે બહાર કઢાયા.
સાયલાના વડિયા ગામમાં સંપર્ક મેળવણું થયું. 3 દિવસથી વડિયા ગામના લોકો ફસાયા. લોકોની હાલત બની કફોડી, તો પાણીના પ્રકોપ સામે લોકો બન્યા લાચાર. સુરેન્દ્રનગરનો કલ્યાણપુરા કોઝવે પાણીમાં ગરકાવ. વિદ્યાર્થીઓને માથે બેસાડી કોઝવે પાર કરાયો. એક કેડસમાં પાણી ભરાઈ જતા હાલાકી. વહેતા કેડસમાં પાણીમાં જોખમ ઉઠાવીને વિદ્યાર્થીઓને વાલીઓ લઈ જતા જોવા મળ્યા. અમરેલીમાં સાર્વત્રિક વરસાદ. ખારી નદીમાં આવ્યું પૂર. ભારે વરસાદથી પાણી પાણી થઈ ગયું. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ. છોટાઉદેપુરની નર્મદાની મુખ્ય કેનાલમાં વિશાળ ગાબડું પડવાની શક્યતા. બોડેલી નજીક સિહંદ્રા પાસે મુખ્ય કેનાલનો સ્લોપ ધોવાયો. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતા. મુખ્ય કેનાલમાં ગાબડું પડવાની શક્યતા છે. સિયાંદ્રા પાસે કેનાલનો સ્લોપ ધોવાયો છે. તેને લઈને લોકોમાં પણ ચિંતા છે. તંત્ર તુરંત કાર્યવાહી કરે તેવી માંગ થઈ રહી છે. રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગરથી ઉત્તર પશ્ચિમ તરફ ડિપ્રેશન સક્રિય. 24 કલાક બાદ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. ગુજરાત સહિત પલસાણા પંથકમાં પવન સાથે વરસાદ. પલસાણા કડોદરા સહિત કામરેજ વિસ્તારમાં વરસાદ આવતા ખેડૂતોમાં મુશ્કેલી. સુખભાદર ડેમમાં પાણીની ભારે આવક. ડેમના 7 દરવાજા ખોલાયા. 8,800 ક્યુસેક પાણી છોડાયું. અરવલ્લીના બાયડમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થયું. પ્રધાન રમણ પાટકર, ગોરધન ઝડફિયા, ધવલસિંહે કર્યું ઉદઘાટન. પેટા ચૂંટણી મામલે ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાબરકાંઠામાં આજે સાબરડેરીના ચેરમેનની ચૂંટણી. તમામ 17 સભ્યો ચૂંટણીની સભામાં રહ્યા હાજર. શામળભાઈ પટેલ બન્યા બિનહરીફ સાબરડેરીના ચેરમેન. બાયડના પીપોદર મંડળી ચેરમેન શામળભાઈ પટેલ, ચેરમેન મહેશ પટેલે રાજીનામું આપ્યા બાદ જગ્યા ખાલી પડી હતી. રાજ્યની 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે તેમના ઉમેદવારોના નામ કર્યા જાહેર, જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, બાયડથી ધવલસિંહ ઝાલા, થરાદથી જીવરાજ પટેલ, લુણાવાડાથી જિજ્ઞેશ સેવક, અમરાઈવાડીથી જગદીશ પટેલ અને ખેરાલુથી અજમલ ઠાકોરના નામ કરાયા જાહેર. 6 બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસના 4 મુરતિયા જાહેર. મોડી રાત્રે કરાઈ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર. આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારો ભર્યું ફોર્મ. ખેરાલુ બેઠક પરથી ભાજપે અજમલજી ઠાકોરના નામ પર પસંદગીનો કળશ જોડ્યો. અજમલજીને પાર્ટીમાંથી ટિકિટ આપતા સ્થાનિક કાર્યકરોમાં ખુશી જોવા મળી. અજમલજીએ પ્રદેશ ભાજપ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. બનાસકાંઠાની થરાદ બેઠક પર ભાજપના ઉમેદવારના નામની જાહેરાત થઈ. તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી. સામાન્ય કાર્યકર અને તાલુકા સંઘમાં ચેરમેન છે જીવરાજભાઈ પટેલ, તો સાથે જ ચૌધરી અને પટેલ સમાજના આગેવાન પણ. ભાજપે અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી જગદીશ પટેલને પસંદ કર્યા. જગદીશ પટેલ કાઉન્સિલર અને અમદાવાદ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, તો ભાવનગરના પ્રભારી તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. તો કોંગ્રેસે 4 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા. થરાદમાં ગુલાબસિંહ રાજપૂતને અપાઈ ટિકિટ, તો અમરાઈવાડીમાં ધર્મેન્દ્ર પટેલને અપાઈ ટિકિટ, તો લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ અને બાયડથી જસુભાઈ પટેલને ટિકિટ મળી. આ 4 ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુ દેસાઈને મેદાને ઉતારાયા. રઘુ દેસાઈ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, તો રાધનપુર બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરને તેઓ હરાવશે તેવું કહ્યું. અમરાઈવાડી બેઠક પરથી કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી. તેમણે જણાવ્યું કે મારો વિજય ચોક્કસ થશે. કોર્પોરેશન અને સરકારે અમારા વિસ્તારની ઉપેક્ષા કરી છે, અમે જીતીશું. અમારા વિસ્તારમાં ખારીકટ કેનાલનો મુખ્ય મુદ્દો સમસ્યા છે. અમદાવાદમાં ઉમેદવારી ફોર્મ ભરી નોંધાવા વિરોધ. ફુલાર સાથે ડુંગળીનો હાર પણ પહેરીને ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા. અમરાઈવાડીના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ભર્યું ફોર્મ. ડુંગળીના વધી રહેલા ભાવનો અનોખો વિરોધ. કોંગ્રેસે થરાદ બેઠકથી યુવા મોર્ચાના પૂર્વ અધ્યક્ષ અને એનએસયુના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. વિદ્યાર્થીઓના રાજકારણથી કોંગ્રેસમાં પ્રવેશેલા ગુલાબસિંહ એ યુવા નેતા છે. બાયડ બેઠક માટે કોંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી. બાયડ એ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. સુરતમાં શિક્ષકને માર મારવા મામલે 440 જેટલી શાળાના શિક્ષકો હડતાળ પર ઉતર્યા. આશાદીપ શાળામાં શિક્ષક પર હુમલાને લઈને હડતાળ પર ઉતર્યા. ખાનગી 440 શાળાના શિક્ષક એક દિવસની હડતાળ પર ઉતર્યા. ઘટના લઈને શિક્ષકો કલેક્ટરને આવેદનપત્ર આપશે. સરકારના પ્લાસ્ટિક પ્રતિબંધ કાયદાના અમલીકરણ પહેલાની કાર્યવાહીને લઈને મધ્ય ગુજરાતના વેપારીઓ દ્વારા મૌન રેલી કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અપાયું. સાથે જ કમિશનરે પણ સરકારમાં વેપારીઓની અરજ બાબતે રજૂઆત કરવા જણાવ્યું. અમદાવાદમાં 3 ઓક્ટોબરે રિક્ષા ચાલકોની સ્વયંભૂ હડતાળ. સરકારે
ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડમાં 400-900% વધારો કરતા જંગી દંડ વધારાના નિર્ણય પરત ખેંચવા માટે એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી. સુરતના જાણીતા પ્રફુલ સાળી ખનની મામલો શિલ્પા શેટ્ટીની માતા સુનંદા આજે કોર્ટમાં હાજર થયા. કોર્ટમાં હાજર થયા બાદ કોર્ટે આગામી 16-10-2019 તારીખ આપી છે. વધુ સુનાવણી આગામી 16 તારીખે થશે. આજે કોર્ટમાં કેસની ચાર્જ ફ્રેમ થઈ. સુરતમાં ફાયર વિભાગનો સપાટો, બે સ્કૂલ સાથે એક કોમ્પ્લેક્સ કર્યું સીલ. રોજબત્સ નવસારી બજાર અને પીઆર ખાતીવાળા બગદલ્લાની સ્કૂલ કરી સીલ. સ્ટેશન વિસ્તાર નેશનલ કોમ્પ્લેક્સ કરાયું સીલ. કોમ્પ્લેક્સમાં 65 દુકાન, એક હોસ્પિટલ અને એક ક્લિનિક પર. ગાંધી જયંતિને લઈને પોરબંદરમાં તૈયારીઓ શરૂ. 11 ગાંધીજીના જીવન મંત્રો વિશે લોકોમાં જાગૃતિ લાવવા રેલી યોજાઈ. એનસીસી કેડેટ્સે સાયકલ યાત્રાનું આયોજન કરીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો. યાત્રાધામ અંબાજીમાં પહેલા નોરતે ચાચર ચોક ખેલૈયાઓથી હિલોડે ચડેલું જોવા મળ્યું હતું. તો ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલે માતાજીની આરતી ઉતારી, ત્યારબાદ સૌ કોઈ ગરબા રમતા જોવા મળ્યા. અમદાવાદમાં જીએમડીસી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ખેલૈયાઓ ગરબાની મોજ માણી હતી, જ્યાં ખેલૈયાઓ પહેલા દિવસે નવલા નોરતાને વધાવ્યા. નર્મદાના કાછીયાવાડમાં એક એનઆરઆઈ અને મહિલાએ શેરી ગરબાનું આયોજન કર્યું. મહિલા ગ્રુપે એક ટ્રેડિશનલ ડ્રેસ પહેરી રમ્યા રાસ. સુરતમાં વરસાદમાં ગરબાનો રંગ જામ્યો. શેરી ગરબામાં ખેલૈયાઓ ચાલુ વરસાદે ગરબે ઝૂમ્યા. સુરતમાં રાત્રે ભારે વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની મજા માણી. ચાલુ વરસાદે ક્યાંક દોડિયા થયા તો ક્યાંક પારંપરિક ગરબા જોવા મળ્યા. નવરાત્રિમાં સ્વચ્છતાનો સનેડો જોવા મળ્યો. પોરબંદરમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશો લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ હાથ ધરાયો. સુરતના મોટા વરાછામાં પહેલા નોરતે થયા હેલ્મેટ ગરબા. વરસાદ વચ્ચે સુરતીઓની આ જમાવટે અનોખું આકર્ષણ જમાવ્યું. એક તરફ વરસાદ રાસ લેતો હતો અને બીજી બાજુ સુરતીઓ પોતાની મસ્તીમાં હેલ્મેટ સાથે લઈ રહ્યા હતા હિંચ. ભાવનગરમાં માઈ ભક્તિની અનોખી આસ્થા, જગતજનની પ્રેરણા થકી બનાવાયું ગરબા મંદિર. 13 ફૂટનું આ મંદિર બનાવવામાં આવ્યું, જેમાં નવરાત્રીના તમામ દિવસોમાં પૂજા અર્ચના થશે.